चलो हवे लसा समझिए। लसा एटले लघुतम सामान्य अवयवी, एवी नानामां नानी संख्या के जेने आपेली दरेक संख्या वडे भागी शकाय एने आपणे लसा कहीए छीए। व्याख्या पण थोड़ी याद राखजो कि आपणने एवी एक नानामां नानी संख्या मळशे के जेने आपेली दरेक संख्या वडे भागी शकाय। एनी बे रीत छे, एक लसा आपणे अवयवनी रीतथी पण शोधी शकीशुं अने बीजी ભાગાકારની રીતથી પણ શોધી શકીશું। લસા શોધવામાં અવયવની રીત કરતાં ભાગાકારની રીત વધારે સરળ પડે છે। ચાલો આપણે બંને રીતનો અભ્યાસ કરીએ। લસાની પહેલી રીત એટલે કે અવયવની રીત, જે પણ આપણને સંખ્યા આપી છે એના તમે અવયવ પાડો અને પછી લસા શોધો। લસા એટલે હું તમને એક સામાન્ય શબ્દોમાં કહું તો આપેલા તમામ અવયવો, આપેલા તમામ અવયવોને સમાવી લેવાના, આટલું જ યાદ રાખવાનું તમારે લસા શોધવાનું। આપેલા તમામ અવયવોને તમે સમાવી લો તો તમને લસા મળે। હા, એમાં જે સામાન્ય હોય એને આપણે પુનરાવર્તન નહીં કરીએ, એક જ વાર લઈશું, પણ જો સામાન્ય ના મળતા હોય તો એ બધા જ ને ફરી આપણે આવરી લેવાના અને એનાથી આપણને લસા મળશે। ચાલો ઉદાહરણથી સમજીએ, જેમ કે 12 અને 16 નો લસા શોધો એવું કહેવામાં આવ્યું છે। તો 12 ના આપણે અવયવ પાડીએ, 12 એટલે આપણે એવું કહી શકીએ કે 2 × 2 × 3, 2 × 4 = 12। એ જ રીતે 16 ના અવયવ પાડીએ તો 2 × 2 × 2 × 2, આવા અવયવો આપણને મળશે। હવે આપણે જેમ કીધું કે તમામ અવયવો આપણે આવરી લેવાના છે, આમાં મતલબ કે કોઈને પણ છોડવાના નથી, પણ જેમ ગુસા શોધતા હતા એવી રીતે પહેલા સામાન્ય અવયવ તો શોધી જ લેવાના, કારણ કે કોઈ પણ અવયવનું પુનરાવર્તન ન થવું જોઈએ। એટલે આપણે પહેલા એવું કહીશું કે બંનેમાં સામાન્ય છે એવા કયા, તો આપણે એવું કહી શકીએ કે આ 2 અને આ 2 બંનેમાં છે એટલે કે સામાન્ય મળ્યા। ચાલો બીજી કોઈ સંખ્યા છે સામાન્ય મળે છે, હા આ 2, તો આ 2 અને આ 2 આપણને બંનેમાં સામાન્ય મળે છે। હવે કોઈ સામાન્ય છે, બંનેમાં સામાન્ય હોવા જોઈએ, આવી રીતે એકમાં જ સામાન્ય હોય એને સામાન્ય ન કહેવાય। આપણે બે જુદી જુદી સંખ્યાઓમાં સેમ આપણને ડિજિટ દેખાય, સેમ આંકડો દેખાય તો જ એને આપણે સામાન્ય કહીશું। ચલો તો સામાન્ય આપણે લઈ લીધા, એને આપણે મૂકી દો એટલે એ આપણને લસા આપશે। સૌપ્રથમ તો આપણને ગુસા મળશે, જો એનો ગુસા કીધો હોત તો તમે ચોક્કસ કહોત કે 2 × બીજો સામાન્ય મળ્યો એ પણ મળ્યો 2, તો આ આપણને ગુસા મળ્યો, પણ આપણે શોધવાનું શું છે, લસા। લસા એટલે તમામ અવયવો આવી જવા જોઈએ। ચલો સામાન્યને આપણે એકવાર લઈ લીધા, હવે બાકી શું વધ્યું, આ 3, ચલો એને પણ લઈ જ લો એટલે આપણે લીધા 3। હવે અહીં વધ્યા 2, છે ક્યાંય સામાન્ય તો છે જ નહીં, તો એને પણ આપણે આવરી લીધો। હવે આ 2, એને પણ આપણે આવરી લીધો, મતલબ કે સામાન્ય હતા એને એકવાર લીધા, સામાન્ય નહોતા એને પણ આપણે અંદર સમાવેશ કરી લીધો। આ તમામ અવયવોનો સમાવેશ કરીએ એટલે જ આપણને લસા મળે। ચાલો ગુણાકાર કરીએ, 2 × 2 × 2 × 2 છે, જે પણ 2 છે, 2 × 2 = 8 × 2 = 16 = 48, એટલે કે 12 અને 16 એનો લસા આપણને 48 મળે। આ બાબતને આપણે એક વધારે ઉદાહરણથી સમજીએ, જેમ કે 12, 16, 24 નો આપણે હમણાં લસા શોધ્યો, પણ હવે એક વધારે સંખ્યા લઈએ, 36 ને પણ જોડી દઈએ, એટલે કે 12, 16, 24 અને 36 નો આપણે લસા શોધવાનો છે। કઈ રીતથી, અવયવની રીતથી। ચાલો અવયવ પાડીએ, 12 ના હમણાં જ આપણે લખ્યા હતા 2 × 2 × 3 એટલે 12 ના અવયવ, 16 ના અવયવ કયા પડશે, 2 × 2 × 2 × 2
चार चौक सोल थाय एटले आपणे अवयव पाड्या। एज रीते चौबीस ना आठ गुण्या त्रण, आठ तरी चौबीस पण आठ एटले बे गुण्या बे गुण्या बे अने गुण्या त्रण। एज रीते छत्रीस ना अवयव तो बे गुण्या बे गुण्या त्रण गुण्या त्रण अवयव आपणने मळशे। चलो हवे आपणे लसा शोधवानो छे અને જ્યારે પણ તમે લસા શોધવાની પ્રક્રિયા સ્ટાર્ટ કરો એ પહેલાં ગુસા તો તમને મળી જાય છે। ચાલો પણ આપણે હવે સ્ટાર્ટ કરીએ છીએ લસા શોધવાનું। સૌપ્રથમ સામાન્ય સામાન્ય છે અને એક બાજુ તારવો એટલે કે ચારેયમાં હોય એવી સંખ્યાઓ કઈ કઈ, તો આપણે એવું કહી શકીએ કે આ બે ચારેયમાં છે એટલે આપણે એને એકવાર લખ્યા, કોઈ પણ પુનરાવર્તન નહીં કરવાનું જ્યાં સુધી એ સામાન્ય મળતી હોય। ચલો હવે બીજા બે પણ આપણને સામાન્ય મળે છે દરેકમાં, એટલે કે આ બે 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 અને બે એ ચારેયમાં છે એટલે આપણે એને એકવાર લખ્યા। ચલો હવે આ ત્રણ ક્યાંય સામાન્ય છે, તો હા એક અહીંયા છે, અહીંયા આપણને ત્રણ નથી મળતા પરંતુ એના સિવાયની બે સંખ્યામાં આપણને ત્રણ મળે છે। એટલે કે આપણે એવું ના કરાય કે ચારેયમાં મળતા હોય તો જ લેવાના, પણ જો બીજી કોઈ સંખ્યામાં પણ સામાન્ય મળે છે તો પણ આપણે એને એક જ વાર લઈશું અને એને જ આપણે કહીએ છીએ કે સંખ્યાનું વારંવાર પુનરાવર્તન નહીં કરીએ। એટલે આપણને અહીં ત્રણ સંખ્યાઓમાં ત્રણ સામાન્ય મળે છે એટલે આપણે એક જ વાર લીધા। ચલો હવે બે છે ક્યાંય સામાન્ય, તો બે અને બે આમાં છે, બાકીનામાં નથી, પણ જ્યાં જ્યાં આપણને મળે છે એને આપણે એક જ વાર લઈ શકશું એટલે કે આ બે સંખ્યાઓમાંથી એક વાર આપણે બે લઈશું અને એને અહીંયા મૂકી દઈએ। ચલો હવે કંઈ વધ્યું તો આપણને આ બે હજી વધે છે એટલે કે હવે ક્યાંય સામાન્ય નથી કારણ કે અહીંયા જ છે એક બે, બીજે ક્યાંય પણ બે દેખાતા નથી તો એને પણ આપણે એકવાર લઈ લઈશું। હવે કોઈ સંખ્યા વધે છે આપણી પાસે, દરેક ઉપર સાઈન આવી ગઈ, હા એક અહીંયા વધે છે તો આપણે આ ત્રણને પણ અહીંયા સમાવેશ કરી લઈએ। એનો અર્થ આપણે તમામ અવયવોને આપણે આવરી લીધા જે સામાન્ય હતા એને સામાન્ય મૂક્યા, નહોતા સામાન્ય એને પણ લઈ લીધા એટલે આપણને જે મળ્યું એ હવે લસા મળશે। બે ગુણ્યા બે ચાર તરી બાર અને બે દુ ચાર તરી બાર એટલે આપણે એવું કહી શકીએ કે આ બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્માળીસ એ આપેલી સંખ્યાનો લસા છે। લસામાં આપણે ભાગાકારની રીત જોઈએ અને એ ભાગાકારની રીતથી આપણે બાર ચોવીસ અને સોળનો લસા શોધીએ। આમ તો ભાગાકારની રીતે અવયવ પાડતા તમે શીખી ગયા છો, બસ એ જ પ્રક્રિયાનું અહીંયા પુનરાવર્તન કરવાનું છે। એટલે કે તમે ભાગાકારની રીતે અવયવો પાડતા હતા ત્યારે માત્ર એક જ સંખ્યા લેતા હતા, એની જગ્યાએ અહીંયા એક સાથે ત્રણ સંખ્યાઓના અવયવો પાડવાના છે એવું માનવાનું। ચલો શરૂઆત ક્યાંથી કરીશું, બે થી। બે વડે જે પણ સંખ્યાને ભગાતી હોય એને ભાગવાના, ન ભગાતી હોય એને એમને મૂકી દેવાનું, બસ આ જ એક રીત છે એનાથી આપણે આગળ વધવાનું। ચલો બે વડે બારને ભગાશે, હા છ, અહીંયા બાર દુ ચોવીસ અને બે અઠ્યા સોળ આપેલી સંખ્યાને હજી પણ બે વડે આપણે ભાગી શકીશું એટલે કે બે ગુણ્યા ત્રણ, બે તરી છ, બે છક બાર, બે ચોક આઠ। હવે બે વડે ભાગવાના છે પણ અહીંયા ત્રણને આપણે ભાગી શકીશું નહીં, પણ બાકીની જે સંખ્યા છે છ ને આપણે બે વડે ભાગી શકીએ છીએ, ચાર ને આપણે બે વડે ભાગી શકીએ છીએ। જ્યાં પણ જે પણ સંખ્યાને આપણે ન ભાગી શકીએ તો એને એમને મૂકી દેવાની, પણ જે સંખ્યાને ભગાતી હોય એને ભાગવાની। એટલે કે બે વડે ત્રણ ને નથી ભગાતી, આપણે ત્રણ મૂકી દીધા, પણ છ ને ભગાય એટલે કે બે તરી છ, આ ચાર ને પણ બે વડે ભાગી શકીશું, બે દુ ચાર। હવે આપેલી સંખ્યામાં બે વડે ભગાય એવી સંખ્યા હજી પણ છે આપણી પાસે એટલે આપણે હજી પણ બે ને રિપીટ રાખીશું, ત્રણ ને ન ભગાય, ત્રણ ને ન ભગાય પણ બે એકા બે ભાગી શકીશું। ચલો હવે બે વડે ભગાય
એવી કોઈ પણ સંખ્યા આપણી પાસે નથી, એટલે હવે વારો આવે ત્રણનો. ત્રણ વડે ભાગી શકાય એવી સંખ્યાઓ છે? હા, ત્રણ. એટલે કે ત્રણને આપણે ત્રણ વડે ભાગી શકીએ, એટલે આપણને મળશે ત્રણ એકા ત્રણ, ત્રણ એકા ત્રણ, અને એક નથી ભગાતા એમના એમ. આ પ્રક્રિયા ક્યાં સુધી કરવાની? કે જ્યાં સુધી આપણને છેડે એક મળે ત્યાં સુધી આ પ્રક્રિયા રિપીટ કરવાની. એટલે કે જ્યાં સુધી એક ન મેળવીએ ત્યાં સુધી અહીંયા આપણે ભાગવાનું ચાલુ રાખવાનું. હવે લસા એ બીજું કઈ નહીં પણ અહીંયા જે તમને આગળ મળેલી જે સંખ્યાઓ છે એ જ છે. એટલે કે આપણે એવું લખી શકીએ કે લસા આપણને શું મળ્યો? લસા બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે, ચાર વખત બે મળ્યા આપણને, અને એક વખત ત્રણ મળ્યા. લસા શું થશે? બે દુ ચાર દુ આઠ દુ સોળ તરી અડતાલીસ, એટલે કે બાર ચોવીસ અને સોળનો લસા અડતાલીસ થાય, જે આપણે અગાઉ પણ અવયવની રીતમાં પણ જોયું.